Don't go away, did that. Stay there, very sensitive, and visit. Go, every person. પેડિક્સના દર્દીઓમાં ખાસ કરીને ઘૂંટણની સમસ્યા વધી રહી છે. ઘૂંટણની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હવે સામાન્ય થઈ ગઈ છે. આવો ડોક્ટર ડિમ્પલ પારેખ પાસેથી જાણીએ કે ઘૂંટણની રિપ્લેસમેન્ટ કોણે કરાવવી જોઈએ, ભારતમાં કેવી તકનીક ઉપલબ્ધ છે અને શું ધ્યાનમાં રાખવાની જરૂર છે. રિપ્લેસમેન્ટ સર્જરી એટલે કે જે વ્યક્તિઓને ઘૂંટણમાં ઘસારો થયો હોય એમાં કરવા. એકચ્યુઅલી એની અંદર આપણે ખાલી 2-4 મિલીમીટર ઘસાઈ ગયેલો ભાગ કાઢી અને એમાં આર્ટિફિશિયલ જોઈન્ટ મૂકતા હોય છે, એટલે જેને ની રિપ્લેસમેન્ટ કરતાં ની રીસર્ફેસિંગ સર્જરી કહેવાય છે. જે વ્યક્તિ પોતાનું જે કામ કરવા માગતા હોય કે રોજ મારે રસોઈ બનાવવી છે, બજાર જવું છે, મંદિર જવું છે, તો એવું કાર્ય કરવામાં જો તકલીફ થતી હોય કે દુખાવાની દવા લેવી પડતી હોય તો એવા દર્દીઓએ ખાસ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવી જોઈએ. રોબોટિક ની રિપ્લેસમેન્ટ સર્જરી એટલે જેમાં ની રિપ્લેસમેન્ટ તો કરવાનું જ હોય છે, પણ એમાં ટેકનોલોજી કે એમાં રોબોટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં જે 2-4 મિલીમીટર હાડકું કાપવાનું હોય તો કેટલા મિલીમીટર કાપવું, કઈ ડિરેક્શનમાં કાપવું, કેટલા એંગલથી કાપવું એ આપણે કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં પ્રોગ્રામ બને છે અને એક વખત એ અપ્રૂવ થઈ જાય પછી એને રોબોટિક આર્મ દ્વારા કટ કરવામાં આવે છે. એટલે એ વધારે એક્યુરેટ અને પ્રિસાઇઝ સર્જરી છે, જેમાં રિકવરી ફાસ્ટ થાય છે, નાનો કાપો મુકાય છે, બ્લડ લોસ ઓછો થાય છે અને એમાં જે અલાઇનમેન્ટ પ્રોપર થતું હોવાને કારણે એ સાંધાની આયુષ્ય લાંબુ રહેતું હોય છે. ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં ઘસાઈ ગયેલો ભાગ કાપી અને નવો સાંધો મૂકવામાં આવે. હવે ઘણા બધા દર્દીઓમાં એવું હોય છે કે એક જ કમ્પાર્ટમેન્ટ ખરાબ થયો હોય. ઘૂંટણમાં 3 કમ્પાર્ટમેન્ટ હોય છે, પણ જો એક જ કમ્પાર્ટમેન્ટ ખરાબ થયું હોય તો એ અડધો ભાગ અમે રિપ્લેસ કરતા હોય છે, જેને અમે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ સર્જરી કહીએ છીએ. યંગ પેશન્ટ્સ એટલે 50 વર્ષની આજુબાજુના દર્દીઓને પણ અમે આર્થરાઇટિસ જોઈ રહ્યા છે અને એમને એટલી બધી તકલીફ હોય કે જેમાં એમનું ડેઇલી એક્ટિવિટી કરવામાં મુશ્કેલી થતી હોય છે, એટલે એવા દર્દીઓ પણ હવે ની રિપ્લેસમેન્ટ સર્જરી માટે આગળ આવી રહ્યા છે. તો જે રીતે નવી નવી ટેકનિક આવી, જેમ કે રોબોટિક સર્જરી આવ્યા, નવા ઇમ્પ્લાન્ટ બન્યા કે જેમાં સ્પેશિયલાઇઝ્ડ ઇમ્પ્લાન્ટ બનતા હોય છે કે જેની આવરદા લાંબી હોય છે, હવે ડિઝાઇન પણ એવી ઇમ્પ્લાન્ટમાં આવી કે જેમાં પગ પૂરેપૂરો વળે, પલાઠી વાળી શકાય ને એવું થઈ રહ્યું છે. એટલે પ્રેક્ટિકલી દર્દીઓ નોર્મલ જીવન જીવી રહ્યા છે. Go, let's go.